ભારત દેશને ખેડૂત પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારત દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે. મોટા ઉદ્યોગ હોય કે ફેક્ટરીઓ, તમામના પાયામાં તો ખેડૂતનો પરસેવો સમાયેલો હોય છે. જેથી કેન્દ્ર સરકાર હોય કે ભાજપ સરકાર, તમામ સરકારી સુવિધા યોજના માટે પહેલાં ખેડૂતોની પસંદગી થતી હોય છે. હાલ તાજેતરમાં ગુજરાત સરકારે ધરતીપુત્રો માટે 7 પગલાં કૃષિ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. જોકે આ યોજનાને માત્ર 4 માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં ધાનેરા તાલુકાના 913 જેટલા ખેડૂતોએ લાભ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો દિવસે ને દિવસે ખેતીના વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે. ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ પગલું ભરી રહ્યા છે અને આવા જ ખેડૂતો માટે ગુજરાત સરકારની 7 પગલાં ખેડૂતલક્ષી યોજના સાચા અર્થમાં સાર્થક બની રહી છે. આ યોજના અંતર્ગત સૌથી વધારે ખેડૂતોએ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના થકી પોતાના ખેતર કે ઘર ખાતે પકવેલા પાક કે પશુદાણ માટે ગોડાઉન બનાવ્યા છે, જેમાં સરકાર તરફથી 30,000 જેટલી સબસિડી મળી રહે છે. સરકારશ્રીની આ યોજના અમને ખબર પડી, મુખ્યમંત્રી પાક સ્ટેટર ગોડાઉન, તો અમે એમના ફોર્મ ભર્યા. ગ્રામસેવકને અમે ફોર્મ આપ્યા એટલે ગ્રામસેવક સાહેબે કીધું કે તમારે આ ફોર્મ ભરવા હોય તો ગોડાઉનના ફોર્મ ચાલુ છે. અમે એમના ફોર્મ ભર્યા. ફોર્મ ભર્યા પછી જ્યારે અમારે લેટર આવ્યું કે તમારે ગોડાઉન પાસ થઈ ગયું છે, પછી અમે ત્યાં જઈને લેટર લાવ્યું. લેટર લાવીને અમે કામ ચાલુ કર્યું એટલે બેન ચેક કરવાવાળું આવ્યા. ચેક કરી ગયા પછી અમારે જે કામ ઘણું કે પૂરું થવા જ આવ્યું છે અને જે બિલ પણ છે એવો ટૂટેલી જે ડોક્યુમેન્ટ અમારે ઘણું કે 2 દિવસમાં જમા કરાવવાના છે અને પછી જ્યારે એ પાછળનો હપ્તો પણ આવી જશે. કેવું રહે ગોડાઉન કામે? ગોડાઉનનું ઘણું સારું રહે સાહેબ. 1000 સુધી 1000 બોરી જેવું અંદર રાખી શકે અને સમજો કે કોઈ વરસાદ હોય, ગમે તેવો વાવાઝોડો, કોઈ પાણીની હોય તો બગાડ ન થાય. કેટલી સબસિડી મળશે તમને આને? સબસિડી સાહેબ કોઈ 30,000-35,000 રૂપિયા જેવું છે. કેટલાનું બાંધકામ હશે આ સાહેબ? બાંધકામ તો હશે રૂ 1,00,000 ઉપર હશે. 1,00,000માં 30,000 સબસિડી હશે? હા, એટલી સબસિડી મળે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોએ પકવેલો પાક વરસાદ કે વાવાઝોડામાં ખરાબ ના થાય તે માટે પોતાના માલિકીના ગોડાઉન બનાવવા માટે સરકાર મદદરૂપ બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સતત 2 વાર કુદરતી હુનરત થઈ છે અને અણધાર્યા વરસાદના કારણે પણ તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતો હોય છે. આવામાં સરકારની ગોડાઉન માટેની યોજના ખેડૂતો માટે અસરકારક સાબિત થઈ રહી છે અને આ ગોડાઉનમાં 1,000 કરતાં પણ વધારે અલગ અલગ પાકની બોરીનો સંગ્રહ થઈ શકે છે. 2017માં જ્યારે પૂર આવ્યું હતું એ વખતે મારે વધારે નુકસાન આવ્યું હતું. એના લીધે સરકારે આ સાલે યોજના, ગોડાઉનની યોજના બહાર પાડી હતી. એમાં ગ્રામસેવકે મને જાણ કરી હતી કે તમારે આવી રીતે 30% તમને સરકાર 30,000 રૂપિયા સહાય કરે છે. એના લીધે મેં જ્યારે ગોડાઉનનું ફોર્મ કર્યું, ફોર્મ પાસ થયા પછી મેં જ્યારે જમીનથી 2 ફૂટ અધેર ગયું એ વખતે પ્રથમ હપ્તો મારા ખાતામાં એક જમા થઈ ગયો છે. એના પછી અત્યારે સંપૂર્ણપણે ગોડાઉનનું કામ પૂરું થઈ ગયું છે. કેટલું ફાયદાકારક રહેશે આ ગોડાઉન? કહેવાનો મતલબ જ્યારે પૂર બીજું હોય તો મારે 400-500 બોરી અંદર મૂકવી હોય તો મૂકાઈ શકે છે અને બીજા ખેડૂતોને લાભ લેવા વિનંતી. અચ્છા, કેટલો ફાયદો થયો તમને? કેટલાનું તૈયાર થયું? કેટલા સરકાર તરફથી સહાય મળી? આ ગોડાઉન મારે લગભગ 1,00,000 આસપાસ તૈયાર રહ્યું છે અને સરકારે 30,000 સહાય કરી છે. ખેડૂતો માટે આ યોજના કેવી સારી રહે? શું ખેડૂતો માટે આ યોજના સારી છે? 7 પગલાં ખેડૂતલક્ષી યોજનામાં વધુ એક યોજના ખેડૂતો માટે ઉપયોગી નીવડી રહી છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેના ઘરની ગાડી હોય, પણ ગાડીની કિંમત સાંભળી લોકો પાછળ પડતા હોય છે. પણ ખેડૂતોનું આ સપનું પૂરું કરવા માટે ગુજરાત સરકાર પડખે ઊભી રહી છે અને ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત 50,000-75,000 કે રૂપિયાની માલવાહક વાહન માટે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. ખેડૂત પોતાનો માલ પોતાની ગાડીમાં ગમે તે સમયે વેચાણ માટે લઈ આવે તે માટે હવે પોતાની માલિકીની ગાડીમાં ખેડૂતો ફરી રહ્યા છે. ધાનેરા તાલુકાના કુંડી ગામના ભાવેશભાઈ પુરોહિતે આ યોજનાનો લાભ લઈ પોતાના ઘરની માલિકીની ગાડી લાવ્યા છે અને ધાનેરા તાલુકાના અન્ય ખેડૂતો પણ સરકારની યોજનાનો લાભ લઈ પગભર બને તેવી સલાહ આપી રહ્યા છે. આ 7 પગલાં ખેડૂત અંતર્ગત અમે જે આ યોજના આવી હતી એના માટે મેં અમારા ગ્રામસેવકનો સંપર્ક કર્યો, જાણકારી લીધી અને પછી એમણે કીધું એટલે એમણે મદદ કરી. મારે ફોર્મ ભરાયો અને ફોર્મ ભરવામાં બહુ તકલીફ નહીં પડી. ગોમની ગોમ પંચાયતમાં ફોર્મ ભરાઈ ગયું હતું અને તરત જ 4 મહિનામાં પાસ થઈ ગઈ સબસિડી અને એના અંતર્ગત મને 75,000ની સહાય મળી આ ગાડીમાં. અને ખેડૂતોને આ સાધનની બહુ જરૂર હોય, માલવાહકની, કોઈ ખેત પેદાશોની હેરફેર કરવા માટે, ખાતર લાવવા માટે,
પશુપાલન કરતા હોય તો એને દોણો બીજો લાવવા માટે જરૂર પડતી જ હોય આપણે, એટલે આનો સરકારી યોજનાનો લાભ લેવો જ જોઈએ દરેક ખેડૂતને. આ ગાડીની કિંમત 9 લાખ, એમાં 75 હજારની મને સરકાર શ્રી તરફથી સહાય મળી, તો આ રીતના જે સહાય મળે એનો ઉપયોગ કરવો જોઈએ એમ. કેવી રે યોજના ખેડૂતો માટે, શું કેવું થાય તમારું? બહુ સરસ યોજના છે, એમાં નાનો માણસ આનો ઉપયોગ લે ના તો એને સારું રહે એમ. એના પછી મૂળ પૂરા પૈસા હોય ન હોય તો આ સહાયથી પગ ઉપર થઈ શકે ધીમે ધીમે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટેની આ નવી યોજનાનું નામ 7 પગલાં આપ્યું છે, જેમાં 7 પ્રકારની ખેડૂતોના અલગ અલગના ઉદ્ધાર માટેની યોજના છે, જેમાં ધાનેરા તાલુકાના ખેડૂતોએ સૌથી વધારે ગોડાઉન તેમજ માલવાહક માટે અરજી કરી છે. 7 પગલાં આ વર્ષે ગુજરાત સરકારે 7 પગલાં અંતર્ગત વિવિધ 7 યોજનાઓ નવીન બહાર પાડેલ છે. એમાં ખેતીવાડી હસ્તક 1, મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર સંગ્રહ ગોડાઉન, અને બીજું પરિવહનનું સાધન માલ હેઠળ ખેડૂતોને અરજી કરવાની. ત્યારબાદ અમે કુલ માલ પરિવહન હેઠળ 55 અરજદારો અરજી આવી અને 55 મંજૂર કરી છે, અને ગોડાઉનમાં 858 અરજી આવી હતી, એટલે 858 અરજીઓ મંજૂર કરી. એમાંથી જે ગોડાઉન પ્રથમ પ્લેન લેવલ સુધીનો કામ પૂરો થયો એમને અમે ચૂકવણી પણ કરી દીધી છે, અને જે વહેલી મંજૂરી આપી સરકારશ્રીએ કાર્યક્રમ કર્યો એ તબક્કાના ગોડાઉનો હવે સંપૂર્ણપણે તૈયાર છે. એમના આવતા અઠવાડિયામાં અમે ચૂકવણી કરી દેવાના છીએ બીજા હપ્તાની, બરાબર. અને ખેડૂત માટે બહુ ફાયદાકારક યોજના છે. ખેડૂત પોતાના ખેતરમાં ભાવ નીચા હોય અને માલનો સંગ્રહ કરવો હોય તો પોતાના ખેતરમાં કરે, અને જ્યારે ભાવ ઊંચા આવે ત્યારે એ વેચાણ કરે તો એને આર્થિક લાભ વધારે થાય. સાહેબ, આપણા બધા ખેડૂતો સુધી આ યોજનાની માહિતી પહોંચી હશે? હા, આપણા તાલુકામાં લગભગ આ વર્ષે નવી યોજના હોય છતાંય 858 અરજી મળેલ છે, અને આવતી સાલ અમે વધારે પ્રચાર કરશું અને આપણા તાલુકાના ખેડૂતો વધારે લાભ લે એવા પ્રયત્નો અમે કરશું.